ભરૂચના કાસદ ગામનું કચરા કૌભાંડ કલેક્ટરની મેજિસ્ટ્રેટની કોર્ટમાં પહોંચ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં સતત ભ્રષ્ટાચારની બૂમો ઉઠી રહી છે. થોડા દિવસ પહેલા નજીકના જ કાસદ ગ્રામ પંચાયત કૌભાંડનું ભૂત ધૂણ્યું હતું. તેના પગલે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. સમગ્ર કૌભાંડમાં નગરપાલિકાની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી. આ કચરા કૌભાંડ અંગે ભરૂચના એક જાગૃત નાગરિકે કૌભાંડના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પગલાં લેવાય તે માટે જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ દાખલ કરતા કચરા કૌભાંડનું ભૂત ફરી વખત ઊભું થયું છે. 12 ડિસેમ્બરના રોજ એક સપ્તાહ પહેલા ભરૂચના કાસદ ગામે ગૌચરની જમીનમાં માટી ચોરી કરવા માટે ખોદાયેલા ખાડાના પાપને છુપાવવા માટે નગરપાલિકા દ્વારા કચરો ડમ્પ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ મંજૂરી કે ઠરાવ વિના બારોબાર હજારો ટન કચરો નાખીને સરકારના નીતિ નિયમોના લીડે લીડા ઉડાવ્યા હતા. માટી ચોરી કૌભાંડને છુપાવવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા જ કોંગ્રેસ મેદાનમાં આવ્યું હતું, જ્યારે વિવિધ વિભાગો સાથે સ્થળની ચકાસણી કરી ખાણ ખનિજ વિભાગ અને જીપીસીબી દ્વારા પંચ કેસ પણ કરવામાં આવ્યો હતો. જોકે કાસદ કચરા કૌભાંડમાં આરંભે સુરી કોંગ્રેસ પાછળથી નબળી સાબિત થઈ છે. માત્ર સ્થળ ચકાસણી કરી મીડિયામાં વાહવાહી લૂંટનાર કોંગ્રેસે પાછળથી આ કૌભાંડમાં નક્કર પગલાં લેવાય તેવી ભૂમિકા નિભાવવાના સ્થાને પાછી પાની કરતા કોંગ્રેસની ભૂમિકા સામે પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યા છે. કોંગ્રેસ શરૂઆતના તબક્કામાં આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરમાં 258 હેઠળ ફરિયાદ કરવાની શેખી મારતો હતું, પરંતુ ફરિયાદ કરવામાં પાછી પાની કરી રહ્યું છે, જેના કારણે ભરૂચના જાગૃત નાગરિક દ્વારા કાસદ કચરા કૌભાંડ અંગે જિલ્લા કલેક્ટરમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 258 હેઠળ તેમજ ફોજદારી રાહે આઈપીસી તથા સીઆરપીસીની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી કસૂરવાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે આ સમગ્ર કૌભાંડમાં વિપક્ષીઓ પણ ગુનેગાર હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.